વેલકમ બેક. લોકો ઘણી વખત જાહેર સ્થળોએ જતી વખતે એટલી બધી બેદરકારી દાખવે છે કે પોતાની વસ્તુ ચોરે જાય કે ખિસ્સો કપાઈ જાય તો પણ તેમને ખ્યાલ રહેતો નથી. ચોર કે ખિસ્સા કાતરું એટલી ચાલાકીથી કિમિયો કરી જાય છે કે ભોગ બનનારને ખબર પણ પડતી નથી. આજે અમે આપને એવી ચોરીના લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ જેમાં ચોર આરામથી ચોરી કરી રહ્યા છે, જ્યારે ભોગ બનનારને તે વાતનો ખ્યાલ સુધા નથી કે તેઓ ભોગ બની રહ્યા છે. જો કે તમે ખોટું વિચારો તે પહેલા જ આપને જણાવી દઈએ કે આ ચોર બીજું કોઈ નહીં પણ પોલીસ છે. પોલીસે લોકોને જાગૃત કરવા માટે ચોરી કરી હતી અને ગઠિયાઓ કેવી રીતે લોકોને શિકાર બનાવે છે તે જણાવ્યું હતું. પોલીસે ચોર બનીને વાસ્તવિક ચોરી કરી હતી, તેમ છતાં મહિલાઓ ખરીદીમાં જ વ્યસ્ત હતી. આપને જણાવી દઈએ, એક તરફ તહેવારની સિઝન, બીજો તરફ જાહેર જગ્યા પર ભીડભાડ અને તેમાં પણ ખરીદીમાં વ્યસ્ત રહેતી મહિલાઓ. આપ જોઈ શકો છો દ્રશ્યો વીટીવીની સ્ક્રીન પર આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જાહેર સ્થળોએ જતી વખતે એટલી બધી બેદરકારી લોકો દાખવી રહ્યા છે અને મહિલાઓ ખાસ દાખવી રહી છે કે પોતાની વસ્તુ ચોરાઈ જાય છે કે ખિસ્સું કપાઈ જાય છે તો પણ ખ્યાલ રહેતો નથી. ચોર કે ખિસ્સા કાતરું એટલી ચાલાકીથી કિમિયો કરી જાય છે કે ભોગ બનનારને ખબર પણ પડતી નથી. આપ એવા જ દ્રશ્યો ચોરીના લાઈવ જોઈ રહ્યા છો કે જેમાં ચોર આરામથી ચોરી કરી રહ્યા છે, જ્યારે ભોગ બનનારને તે વાતનો ખ્યાલ સુદ્ધા પણ નથી કે તેઓ ભોગ બની રહ્યા છે. જો કે આપ ખોટું વિચારો તે પહેલા જ આપને જણાવી દઈએ કે આ ચોર બીજું કોઈ નહીં પણ પોલીસ છે. પોલીસે જ લોકોને જાગૃત કરવા માટે ચોરી કરી અને ગઠિયાઓ કેવી રીતે લોકોને શિકાર બનાવે છે તે પણ જણાવ્યું હતું. પોલીસે ચોર બનીને વાસ્તવિક ચોરી કરી, તેમ છતાં પણ જોઈ શકાય છે કે મહિલાઓ ખરીદીમાં જ વ્યસ્ત હતી. આ અંગે વિગત આપશે મારી સંવાદદાતા અનિતા પચણે, મારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. અનિતા, એક તરફ તહેવારની સિઝન, બીજી તરફ ખરીદી અને તેમાં પણ જાહેર માર્ગ પર આજ ખરીદીમાં વ્યસ્ત બનતી મહિલાઓ અને તેમાં જ ક્યાંક ચોરીની ઘટનાઓને અંજામ ગઠિયાઓ આપતા હોય છે. જો કે પોલીસે પણ હવે નવો એક રસ્તો શોધી કાઢ્યો છે કે મહિલાઓને કહેવા માટે કે ભાઈ ચોરી થઈ રહી છે, આપ જો પાછળ, પણ છતાંય મહિલાઓ વ્યસ્ત છે ખરીદીમાં. એક નવો કિમિયો ચોક્કસથી કહી શકાય જાગૃત કરવા માટેનો, શું વિગતો? જી ખુશાલી, ચોક્કસ પોલીસનો આ અનોખો અભિયાન છે જેમાં લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને જ્યારે દિવાળીનો પર્વ છે તો લોકો અત્યારે ખરીદીમાં મશગુલ હશે. ખાસ કરીને બજારોમાં મોટા પ્રમાણમાં લોકોની ભીડભાડ હોય છે. આ ભીડભાડનો ફાયદો ચોર તોડકી ઉઠાવતી હોય છે અને જે ખિસ્સા કાતરુઓ છે તે ભીડમાં ઘૂસતા હોય છે અને જે લોકો હોય છે તેની વસ્તુઓની જે ચોરી કરતા હશે, ખાસ કરીને કિંમતી વસ્તુઓ, ઘરેણા અને તેમની જે સામગ્રી છે તેની ચોરી કરતા હોય છે. અનેક ફરિયાદો દર વર્ષે થતી હોય છે. જ્યારે પોલીસે આ અભિયાન દ્વારા લોકોને પણ જાગૃત કરી છે, ખાસ તો પોલીસે જ્યારે ત્યાં ચોર બનીને જ્યારે ત્યાંથી પસાર થઈ રહી હતી, કેટલીક મહિલાઓ જે ખરીદીમાં એટલી મશગુલ હતી, તેમના પર્સમાંથી પોલીસ ચોરી કરીને સામાન બહાર નીકાળી રહી હતી, પરંતુ તેમ છતાં બી મહિલાઓ ખરીદીમાં જ વ્યસ્ત હતું. એ કિસ્સામાં તો એક મહિલાનું બાળક પોલીસ અપહરણ કરીને જતું રહે છે, દૂર જતું રહે છે, ત્યારે મહિલાને પોતાનું બાળકનું અપહરણ થઈ ગયું છે તેનો પણ ખ્યાલ આવતો નથી. પરંતુ જ્યારે તેને જાણ કરવામાં આવે છે કે તેનું બાળક ક્યાં ગયું છે, ત્યારે તે શોધી રહી છે કે બાળક તેની પાસે હતું, ક્યાં ખોવાઈ ગયું. પરંતુ જ્યારે પોલીસે તેને બાળક પરત આપ્યું ત્યારે તેને રાહત લીધી હતી. તો ક્યાંક ને ક્યાંક લોકોની બેદરકારી આ અભિયાનમાં ચોક્કસ સ્પષ્ટ થઈ રહી હતી, કારણ કે લોકો એટલા મશગુલ હતા ખરીદી કરવા માટે કે ચોર તડકી તેનો ફાયદો ઉઠાવી રહી છે. પોલીસે અભિયાન દ્વારા લોકોને જાગૃત કર્યા છે અને કેવા પ્રકારની તકેદારી રાખવી જ્યારે ભીડભાડમાં જવું હોય તે પ્રકારની તકેદારી અને સલામતીને લઈને પણ તેમને જાગૃત કર્યા છે. પોલીસના અભિયાનથી લોકોએ તેમના અભિયાનને બિરદાવી તો છે, પરંતુ સ્પષ્ટ અભિયાનમાં લોકો જ બેદરકાર હોવા વસ્તુઓ સાફ કરતી હોય છે, તેમાં પોલીસ પણ હવે તો અભિયાનમાં જોડાય છે અને કહી રહી છે કે હવે તો ચોર ટોળકીથી બચવું જોઈએ. પણ અનિતા, એક સવાલ એ છે કે આ તો પોલીસ હતી તો વસ્તુ પાછી મળી ગઈ અને જાગૃત કરવાના અભિયાનમાં પોલીસ જોડાઈ, પણ કદાચ ચોર હોત તો કદાચ આ વસ્તુઓ જે મહિલાની છે, બાળક પણ છે, કદાચ પાછું ન મળી શક્યું હોત. આ અભિયાન જે છે તે કેટલું મહત્વપૂર્ણ સાબિત થશે?
જી આ અભિયાનથી એક સ્પષ્ટ થઈ રહી છે કે લોકો કેટલા બેદરકાર છે અને તેઓ પોતાના બાળકની પણ કાળજી નથી રાખી રહ્યા. આ તો પોલીસ હતી કે પોલીસે અભિયાન દ્વારા તેમને જાગૃત કર્યા કે તેમને શું શું ધ્યાન રાખવાનું જ્યારે તેઓ બજારમાં ખરીદી કરવા નીકળે, તેમની સાથે જો બાળક હોય, કિંમતી વસ્તુ હોય તો કેવા પ્રકારની તકેદારી રાખવામાં આવશે તો જેથી તેમની કિંમતી વસ્તુની ચોરી નહીં થાય. પરંતુ એક સ્પષ્ટ સામે આવી રહ્યું છે, જો ચોર તોડકી હોત અથવા કોઈ અપહરણ કરતા હોત તો તેઓ બિંદાસ આ પ્રમાણે બાળકને ઉઠાવી પણ ગયા હોત ને ચોરીને પણ અંજામ આપી દીધું. દર વર્ષે જે બજારોમાં જે લાખો રૂપિયાની જે ચોરી થતી હોય તેનું આ ઉદાહરણ છે કે લોકો જે મશગુલમાં હોય છે, ખાસ કરીને મહિલાઓ સૌથી વધુ ખરીદીમાં એટલી મશગુલ હોય છે કે તેના બાળકનું અપહરણ થઈ ગયું હોવા છતાં તેને ખ્યાલ પણ નહોતો કે તેનો બાળક ગાયબ થઈ ગયો. કેટલીક મહિલાઓ ખરીદીમાં વ્યસ્ત હતી, તેમના પર્સમાંથી પોલીસ સરળતાથી વસ્તુઓની ચોરી કરી રહેતી હતી પરંતુ તેઓને જાણ થતી નથી. બાજુમાં રહેતા કોઈ વ્યક્તિ જ્યારે તેમને જાણ કરે ત્યારે તેમને ખ્યાલ આવે છે. તો ક્યાંક ને ક્યાંક ચોક્કસ જે લોકોની જ બેદરકારી છે કે તેઓ જ્યારે ભીડભાડમાં જતા હોય તો પોતાની વસ્તુ અને પોતાની બાળકની કાળજી તેઓએ ખુદ રાખવાની છે. પોલીસનું આ અભિયાન ચોક્કસ જે લોકોને જાગૃત કરી રહ્યું છે પરંતુ તેમાં લોકોને પણ એક અપીલ કરવામાં આવી છે કે તેઓ જ્યારે ભીડભાડમાં નીકળે તો પોતે ખુદ જાગૃત રહે. ચોક્કસ અનિતા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અને કેવી રીતે ખિસ્સા કાતરુઓ ચાલાકીથી કિમિયો કરી જાય છે અને ભોગ બનનારને ખબર પણ નથી હોતી કે તેઓની પાસેથી જે વસ્તુ હતી તે ચોરાઈ ચૂકી છે, પણ પોલીસે અભિયાન શરૂ કર્યું છે. આ જ મુદ્દા પર પરત ફરીશું, અમારા સંવાદદાતા સાથે વધુ વાતચીત કરીશું. વેલકમ બેક. પોલીસે લોકોને સાવધાન કરવા માટે નવું અભિયાન શરૂ કર્યું હતું અને અત્યારે જયારે તહેવારની સીઝન ચાલી રહી છે ત્યારે લોકો પણ ખરીદીમાં વ્યસ્ત એટલા હોય છે કે તેમની પાસે જે વસ્તુ રહેલી છે ચોર ટોળકી તેને કેવી રીતે આંતરીને ફરાર થઈ જતા હોય છે તેઓ જે લોકો છે તેમને પણ ખબર નથી હોતી. અને આના માટે જે સાવધાન કરવા અને લોકોને જાગૃત કરવા માટે રસ્તો અપનાવ્યો હતો પોલીસે, ચોરી કરીને મહિલાઓ ખરીદીમાં વ્યસ્ત પણ દેખાય અને પોલીસે મહિલાના બાળકનું અપહરણ કર્યું તેમ છતાં મહિલા ખરીદીમાં મશગુલ હતી. અમારી સાથે અમારા સંવાદદાતા અનિતા પચડી લાઈવ જોડાઈ ચૂક્યા છે. અનિતા, ચોક્કસ આ અભિયાન ખૂબ જ સારું કહી શકાય કારણ કે એક તરફ તહેવાર અને તેમાં દિવાળી અને ખરીદી, જ્યારે ભદ્ર જેવા જાહેર રસ્તા પર ખરીદીના માહોલમાં લોકો મસ્ત બનતા હોય છે, વ્યસ્ત બનતા હોય છે, ત્યારે તેમની પાસે કેટલી વસ્તુઓ રહેલી છે તે તેમને ખ્યાલ પણ નથી હોતું અને ચોર ટોળકી આ જ વસ્તુને આતરીને ફરાર થઈ જવામાં સફળ પણ રહેતી હોય છે. પોલીસે લોકોને જાગૃત કરવા માટે અભિયાન તો ચલાવ્યું છે પણ આનાથી કેટલી જાગૃતિ આવશે કારણ કે અત્યારે જે રીતે ભીડ રોડ ઉપર જોવા મળતી હોય છે કદાચ કોઈને ખ્યાલ પણ નથી હોતો. જી ખુશાલી, જે પ્રકારે અત્યારે તહેવારનો સમય છે, ખાસ કરીને દિવાળીની વાત કરીએ તો મોટી સંખ્યામાં લોકો જે ખરીદીમાં મશગુલ હોય છે, જ્યારે તેઓ ખરીદી કરવા જતા હોય છે તો ઘણા બધા રૂપિયા લઈને જતા હોય છે, કિંમતી વસ્તુઓની ખરીદી કરતા હોય છે, ઘરેણાની ખરીદી કરતા હોય છે, પરંતુ તેઓ કિંમતી વસ્તુ ખરીદ્યા બાદ જ્યારે તે બજારમાં ફરતા હોય છે તો તે પોતે બેદરકાર ચોક્કસ દેખવામાં આવે છે. બેકાળજીના કારણે તેઓ પોતાની વસ્તુઓ કોઈ ચોરી લેતા હોય છે તેમ છતાં બી તેમનું ધ્યાન હોતું નથી અને ત્યારબાદ તેઓ પોલીસની મદદ માંગતા હોય છે, પોલીસ ફરિયાદ કરતા હોય છે. પરંતુ સ્પષ્ટ અભિયાનમાં દેખાઈ રહ્યું છે કે લોકોએ જ પોતાની વસ્તુની કાળજી રાખવાની જરૂર છે કારણ કે જ્યારે પોલીસ પોતે ચોર બનીને જ્યારે ચોરી કરી રહી છે ત્યારે ખૂબ જ સરળતાથી વસ્તુઓ ચોરાઈ રહી છે. તો જ્યારે કોઈ ચોર હોય તે ખૂબ જ પોતે માહિર હોય છે ચોરીમાં, ત્યારે જ્યારે ચોરીને અંજામ આપે તો ચોક્કસપણે મોટી સંખ્યામાં ચોરીને અંજામ આપી શકે છે. પાકેટ ચોર બી સૌથી વધુ જે ભીડમાં ફરતા હોય છે, ખિસ્સા કાતરુઓ પણ ફરતા હોય છે, ચેન સ્નેચરો પણ આ તકનો લાભ લેતા હોય છે. જ્યારે બજારોમાં મોટી સંખ્યામાં જ્યારે આ પ્રકારે ચોર તોડકી સક્રિય થતી હોય છે તો આજે લોકોની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ફક્ત ભદ્ર નથી, બજાર નથી, પરંતુ અમદાવાદ શહેરમાં અનેક બજારોમાં આ જ પ્રકારે ભીડ હોય છે અને આ પ્રકારે ચોર તોડકી સક્રિય હોય છે. પોલીસના અભિયાનથી લોકો ચોક્કસ થયા, જે સ્થાનિક લોકો સાથે જે અમારી વાતચીત થઈ તેઓ જાગૃત થયા અને પોલીસની આ કામગીરીને બિરદાવી પણ છે. પરંતુ જે લોકોની બેદરકારી જે ચોક્કસ સામે આવી રહી છે કારણ કે એક વ્યક્તિને જ્યારે જાગૃત કરવામાં જઈએ ત્યારે મોટી સંખ્યામાં લોકો હોય છે તેને જાગૃત કરવા માટે પોલીસનું અભિયાન ખૂબ જ સરસ કહી શકાય અને એક બિરદાવવા લાયક જ છે, પરંતુ લોકોમાં જાગૃતતા આવશે કે નહીં તે પણ એક સવાલ છે. જી આભાર અનિતા સમગ્ર વાતચીત કરવા માટે. આપને જણાવી દઈએ, એક તરફ પોલીસ લોકોને જાગૃત કરવા માટે અભિયાન ચલાવી રહી છે, ખાસ શું ધ્યાન રાખવું જોઈએ, તમારા કોઈ પણ સામાન પ્રત્યે બેદરકારી ન દાખવવી જોઈએ, સાથે લાવેલી બેગમાં કોઈ છેડછાડ થાય તો તેના અનુભવ પણ કરવા જોઈએ, એકથી વધારે લોકો સાથે હોય તો કોઈને સામાન સાચવવા આપવું જોઈએ, સામાન પર તમારી નજર સતત રહે તે પ્રકારે સચેત પણ રહેવું જોઈએ, તમારા બાળકની આંગળી ક્યારે ન મૂકવી જોઈએ, જરૂરી ન હોય તો નાના બાળકને વ્યસ્ત બજારમાં પણ ન લઈ જવા જોઈએ,
ખરીદી કરતી વખતે બાળકને તમારી નજર સામે રાખવા જોઈએ. આપને જણાવીએ, બાળકોની સાચવણી માટે કોઈ વ્યક્તિને જરૂર સાથે રાખવા જોઈએ. ભાવતાલ કરતી વખતે બાળક અને સામાનનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. ખરીદેલી વસ્તુ બેગમાં નાખતી સમયે પણ હાથમાં રહેલી વસ્તુનું ધ્યાન ચોક્કસથી આપવું જોઈએ. વ્યસ્ત બજારમાં લે ભાગોની નજરથી જ ઓળખી લેવા જોઈએ. બજારમાં લે ભાગોની હરકતને જાણવી જોઈએ અને સચેત ચોક્કસથી રહેવું જોઈએ. તમારા કોઈ પણ સામાન પ્રત્યે બેદરકારી ન દાખવવી જોઈએ. સાથે લાવેલી બેગમાં કોઈ છેડછાડ થાય તો તેનો અનુભવ કરો. એકથી વધારે લોકો સાથે હોય તો કોઈને સામાન સાચવવા આપવું જોઈએ. જ્યારે ચોક્કસથી જાહેર માર્ગ પર હોવ અને તેમાં પણ ખરીદી કરતી સમયે આટલી વસ્તુઓનું ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જો ધ્યાન ચૂક્યા તો આપની વસ્તુઓ પણ જઈ શકે છે અને સાથે જ આપના જે બાળકો છે આ ભીડમાં તેમનું અપહરણ પણ થઈ શકે છે અને ક્યાંક ખોવાઈ પણ શકે છે. બાળક પણ ગુમ થઈ શકે છે એટલે ચોક્કસથી ધ્યાન રાખવું જરૂરી બને છે.